ગામો અને શહેરો એ માત્ર ભૌગોલિક આકૃતિઓ નથી, પરંતુ એ ઇતિહાસના સંગ્રહાલયો પણ છે. દક્ષિણ ગુજરાતનું એક અનોખું શહેર છે નવસારી. નવસારી શહેર એ ઇતિહાસનું સંગ્રહાલય માત્ર નથી, પણ ઇતિહાસ રચનારા વીરોનું જન્મદાતા પણ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દાદાભાઈ નવરોજી અને જમશેદજી ટાટાના સમકાલીન અને તેમની જેમ જ રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે ભક્ત પાટીદાર સમાજની વિભૂતિઓએ શિક્ષણને દરેક યુવાન સુધી પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો અને એ રીતે અસ્તિત્વમાં આવ્યો ભક્તાશ્રમ. શિક્ષણ એ માણસને સારો પણ બનાવે છે અને બગાડે પણ છે. શિક્ષણથી સમાજ સુસંસ્કૃત બને છે, સમજદારી કેળવે છે અને એક ઊંચા સમાજનું નિર્માણ પણ કરતું હોય છે. મને વિશેષ આનંદ એ વાતનો છે કે મારા પરિવારના વડલાઓ દ્વારા 1918ની અંદર એ પ્રકારની દુરંદેશીને કારણે સ્વર્ગસ્થ ભક્તિભાઈ દુર્લભભાઈ ભક્ત દ્વારા આ સંસ્થાને એક પ્રકારનું મોટું માતબર રકમનું દાન એટલા માટે આપેલું હતું કે એને મન શિક્ષણ અગત્યની વાત હતી. નવસારી મુકામે એક સમાજના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ માત્રથી શરૂ થયેલી આ સંસ્થા ક્રમશઃ નિવાસી શાળાથી આજે આજ પર્યંત અત્યંત પ્રભાવશાળી રીતે સમગ્ર વિસ્તારની અંદર આજે દોરવણી આપી શકે એ પ્રકારની સંસ્થા કાર્યરત છે અને એક આશ્રમની 100 વર્ષની યાત્રા પૂર્ણ થાય એ મારે મન સવિશેષ આનંદની વાત છે. ભક્તાશ્રમ નામની ગંગાને ધરતી પર અવિરત કરવાનો ભગીરથ પ્રયાસ આરંભાયો. આ વાત છે આજથી 100 વર્ષ પહેલાની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું, પરંતુ દેશમાં સ્વાતંત્ર્યની લડત વેગ પકડી રહી હતી. દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ દ્વારા તેમાં શુદ્ધ ઘી ઉમેર્યું. ઈસવીસન 1918ના તે સમયે ભક્ત સમાજના આગેવાનોએ શિક્ષણ થકી સમાજ ઉદ્ધારાર્થે શિક્ષણ પ્રસારના કામો શરૂ કર્યા. આ કાર્યોમાં પોતાનો સિંહ ફાળો આપનાર હતા બાજીપુરા નિવાસી શ્રી ભક્તિભાઈ દુર્લભભાઈ ભક્ત, જેમણે રૂપિયા 10,000ની સખાવત સાથે ભોજપુર નજીક ગામની 62 વીઘા જમીન પણ દાનમાં આપી અને આ રીતે 1918માં નવસારીના દુધિયા તળાવ પાસે ભક્ત પાટીદાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત ભક્ત પાટીદાર વિદ્યાર્થી આશ્રમની શરૂઆત થઈ. નવસારીની આજુબાજુના ગામોમાં ઉચ્ચ શિક્ષણની સગવડ ન હોવાથી નવસારીમાં શિક્ષણ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આ આશ્રમમાં થઈ. વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતર તેમજ શારીરિક અને માનસિક સશક્તિકરણની ઉમદા પ્રવૃત્તિઓ ભક્તાશ્રમ દ્વારા થતી. આમ ઈસવીસન 1918થી ઈસવીસન 1928 આ 10 વર્ષો દરમિયાન ભક્તાશ્રમ સામાન્ય વિદ્યાર્થી આશ્રમ બની રહ્યું. પછી 1928માં બારડોલી સત્યાગ્રહની શરૂઆતથી ભક્તાશ્રમ એક સામાન્ય આશ્રમ ન રહી સત્યાગ્રહીઓની લડતનું કેન્દ્ર બન્યું. ભક્ત સમાજના ઘણા આગેવાનો તેમજ આશ્રમના ગૃહપતિ શ્રી ગોવર્ધનભાઈ ભક્તએ સ્વાતંત્ર્યની આ લડતમાં અનોખો યોગદાન આપ્યું હતું. બારડોલી સત્યાગ્રહની ના કરની લડાઈ અને એ સિવાય સ્વાતંત્ર્યની લડત માટે આશ્રમ એ વખતે વીર સેનાનીઓ માટેનું મુખ્ય મથક બની રહ્યું. એ સાથે જ રાષ્ટ્ર હિતાર્થે વિદ્યાર્થીઓ માટે આશ્રમ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ઈસવીસન 1932 સુધી વિવિધ આંદોલનો અને દાંડી સત્યાગ્રહ જેવી લડતો માટે આશ્રમ સત્યાગ્રહીઓ માટે છાવણી રૂપ બની રહ્યું. 5 વર્ષ બાદ ઈસવીસન 1933માં આશ્રમ વિદ્યાર્થીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો અને વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન અને બીજી રચનાત્મક પ્રવૃત્તિઓનો ફરી આરંભ થયો, જેને પરિણામે 2 જ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થતા ઈસવીસન 1935માં હાલ જ્યાં આશ્રમ અને શાળા આવેલા છે ત્યાં માણેકલાલ રોડ પર આશ્રમનું સ્થળાંતર કરવામાં આવ્યું, જેને આમલીવાલા બિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવતું. સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં ભક્ત સમાજનું યોગદાન સવિશેષ રહ્યું છે. એવું જ એક ભક્ત સમાજના કાર્યરૂપીમાંથી ભક્તાશ્રમ આજે 70 વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. એનો મને ઘણો આનંદ છે. ભક્તાશ્રમ પરિવાર હજુ મહેનત કરી આ આશ્રમ શાળાને નવી ઊંચાઈ લઈ જાય એવી શુભેચ્છા. આશ્રમના નિભાવમાં આર્થિક મુશ્કેલીઓ નહીં પડે તે ઉદ્દેશથી નનસાડ નિવાસી સ્વર્ગીય ખુશાલભાઈ મોરારજી ભક્તએ દાન આપેલ 74 એકર જમીનને સમયાંતરે વેચી તેની રોકડ બેંકમાં મૂકી તેના વ્યાજમાંથી ભક્તાશ્રમનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
આશ્રમનું નવા મકાનમાં સ્થળાંતર થયા પછી પણ દેશની આઝાદીની લડતમાં ભક્તાશ્રમનું યોગદાન ચાલુ રહ્યું. ઈસવીસન 1942માં શરૂ થયું ભારત છોડો આંદોલન. કરેંગે યા મરેંગેની એ લડાઈમાં આશ્રમના ઘણા વિદ્યાર્થીઓએ ઝુકાવ્યું. ગુજરાતના રાજપીપળા અને મહારાષ્ટ્રના અમરનાથથી ભક્ત સમાજના કાર્યકરો બોમ્બ બનાવવાની સ્ફોટક સામગ્રી લાવતા, જેમાંથી આશ્રમમાં બોમ્બ બનાવવામાં આવતા અને ક્રાંતિકારીઓને પહોંચાડવામાં આવતા. આંદોલનના બનાવોના સમાચારની સત્યાગ્રહ પત્રિકા છુપી રીતે છાપી ગામે ગામ પહોંચાડતા રહેતા. ઈસવીસન 1947માં સ્વરાજ પ્રાપ્ત થયું ત્યાં સુધી ભક્તાશ્રમ સત્યાગ્રહીઓ અને ક્રાંતિકારીઓની કર્મભૂમિ બની રહી. ભક્ત સમાજના અગ્રણી તથા સમાજના ઉત્કર્ષ માટે હંમેશા પ્રયત્નશીલ રહેનાર અને સમગ્ર શિક્ષણ જગતમાં અનેરું પ્રદાન કરનાર એવા મુરબ્બીઓ તથા ટ્રસ્ટીઓના તેલચિત્રનું અનાવરણ કરી તેમને સન્માનવામાં આવ્યા. સ્વતંત્રતાની લડત અને ત્યારબાદ અજ્ઞાન સામેની લડત, આમ ભક્તાશ્રમે જે પરંપરા બનાવી છે એનો હું સાક્ષી અને હિસ્સેદાર છું. આજે પ્રમુખ તરીકે ફરજ બજાવતા હું એ પરંપરાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છું. ઈસવીસન 1979માં ભક્તાશ્રમમાં શૈક્ષણિક પ્રવૃત્તિની શરૂઆત થઈ અભિનવ બાલ મંદિરથી, જેનો વિચાર શ્રીમતી સરલાબેને પ્રગટ કર્યો. પ્રાર્થના હોલમાં શરૂ થયેલ આ બાળ મંદિરને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો અને 150 જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લીધો. સમય સાથે સમાજ અને એની જરૂરિયાતો પણ બદલાય છે. ભક્ત પાટીદાર સમાજ પોતાની આ દીર્ઘ દ્રષ્ટિથી સમાજ ઉત્થાન માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. ઈસવીસન 1981માં મંડળના ઉપપ્રમુખ શ્રી મકનભાઈ તુલસીભાઈ ભક્ત અને શિક્ષણવિદ શ્રી ગોવિંદભાઈ લવજીભાઈ ભક્તએ વિચાર બીજ વાવ્યા, જેને મંડળના અન્ય સભ્યોએ ખાતર, પાણી અને સૂર્ય પ્રકાશ રૂપી સાથ આપ્યો અને નિવાસી આશ્રમ શાળા શરૂ કરવાનો નિર્ધાર થયો. શ્રી ડીડી ભક્ત એ ભવિષ્યના સમાજને ધ્યાનમાં રાખી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાનો વિચાર આપ્યો, જેને શ્રી હરિભાઈ ભક્ત અને શ્રી રણવીરભાઈ ભક્તનું સમર્થન મળ્યું. આમ જૂન 1983માં છાત્રાલય સાથે નિવાસી અંગ્રેજી માધ્યમની આશ્રમ શાળા શરૂ કરવામાં આવી. વર્ષ 1984માં શ્રી છગનભાઈ ગોપાલભાઈ ભક્ત નાઇજીરિયા USA સૌજન્યથી KG સેક્શન શરૂ થયું. બાળકોમાં નાની ઉંમરથી જ સંસ્કારનું સિંચન અને દેશ કાળ અનુરૂપ શિક્ષણ ભક્તાશ્રમમાં આપવામાં આવે છે. ભક્તાશ્રમ પરિવારના સભ્ય તરીકે શતાબ્દી વર્ષની ઉજવણીના સાક્ષી બનવાનો મને ગર્વ છે. આ સંસ્થા અને એની પ્રવૃત્તિઓને આગળ લઈ જવા મહેનતથી અમે આગળ વધી રહ્યા છીએ. શ્રી ભીખુભાઈ અને રેવાબેન મોની બોસવાના સૌજન્યથી વર્ષ 1984માં પ્રાથમિક વિભાગની સ્થાપના થઈ. શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાને વધારતા ભવિષ્યના જવાબદાર નાગરિક બની રહ્યા છે. ભક્તાશ્રમને શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર મળ્યો અને 1,00,000 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું. એથી અમારી જવાબદારી વધી છે. ભક્તાશ્રમની સિદ્ધિઓને વધારવા માટે અમે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર પૂરતું ધ્યાન આપી સામાજિક અને દેશ અંગે તેમને જાગૃત બનાવવામાં આવે છે. વર્ષ 1998માં શ્રીમતી મણિબેન અને બેનાબેન પટેલ ઓરણા અમેરિકા ના સૌજન્યથી સામાન્ય પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતા સાથે વ્યવસાયિક બનાવવાના ગુણોનું સિંચન કરવામાં આવે છે. શાળામાં તેમના આ છેલ્લા વર્ષો પછી ઉચ્ચ અભ્યાસ અંગેનું તેમને સચોટ માર્ગદર્શન પણ મળી રહે છે. ભક્તાશ્રમ શાળાના શ્રેષ્ઠ સંચાલન, ગુણવત્તાસભર શિક્ષણ તથા નિષ્ણાંત આચાર્ય અને શિક્ષકોના અથાગ પરિશ્રમને કારણે શાળાની પ્રતિષ્ઠામાં વધારો થયો. સાથે સાથે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ થયેલા વધારાને ધ્યાનમાં લઈ 2007માં શાળાના મુખ્ય પટાંગણથી 50 મીટર દૂર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું અલાયદું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. ભક્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ભક્તાશ્રમે
જ્યારે તેના શતાબ્દી વર્ષની ઉજવણીમાં પ્રવેશ કર્યો ત્યારે સામાજિક અગ્રણી પ્રાધ્યાપક જસુભાઈ નાયક, પ્રાધ્યાપક મણેન્દ્ર કુમાર ડે, સ્વર્ગસ્થ ડોક્ટર શશિકાંત શાહ, સ્વર્ગસ્થ ભગવતી કુમાર શર્મા વગેરે શિક્ષણવિદ, બૃહદ સમાજ, સામાજિક અગ્રણીઓ, સંચાલક મંડળના મુરબ્બી ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ભક્ત, શ્રી હસુભાઈ ભક્ત, શ્રી વિનુભાઈ ભક્ત, શ્રી વલ્લભભાઈ ભક્ત અને ડોક્ટર છોટુભાઈ ભક્તના માર્ગદર્શનથી હાલના સંચાલક મંડળના પ્રમુખ શ્રી સુધીરભાઈ ભક્ત, મંત્રી શ્રી ભાસ્કરભાઈ ભક્ત તથા સહમંત્રી શ્રી નીરોભાઈ ભક્ત અને શ્રી મિતેશભાઈ ભક્ત સાથે મળી શાળા નિયામક શ્રી ધર્મેશભાઈ કાપડિયા સાથે વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવાનો નિર્ણય કરી તેને સફળતાપૂર્વક વાસ્તવિક રૂપ આપ્યું. અહીં ગુજરાત બોર્ડના શિક્ષણ સાથે જેઈઈ અને નીટનું પણ પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે છે. ભક્તાશ્રમ શાળામાં પુસ્તકાલય, જ્ઞાન જ્યોત હોલ, કોમ્પ્યુટર લેબ અને ઓડિયો વિઝ્યુઅલ લેબ સાથે રમત માટે અલાયદી જગ્યા છે. આ સિવાય નવા મકાનમાં પણ આ બધી જ સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. વિજ્ઞાન પ્રવાહ માટે જરૂરી એવી રસાયણ, જીવ અને ભૌતિક વિજ્ઞાનની અધ્યતન લેબ્સ બનાવવામાં આવી છે, જે દરેક પ્રકારના સાધનોથી સુસજ્જ છે. કુમાર અને કન્યા છાત્રાલયમાં ભોજનાલય, ઓડિટોરિયમ, અતિથિ ગૃહ અને પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ છે. ઈસવીસન 1918માં 42 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ વિદ્યાર્થી આશ્રમ આજે જુનિયર કેજી થી ધોરણ 12 સાથે લગભગ 2200 જેટલા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરી તેમની કારકિર્દીને ઓપ આપી રહ્યું છે. મારું સૌભાગ્ય રહ્યું છે કે હું પોતે ભક્તાશ્રમનો વિદ્યાર્થી રહ્યો છું. ત્યારથી અત્યાર સુધી આશ્રમ શાળાએ અદ્ભુત પ્રગતિ કરી છે અને આજે સહમંત્રી તરીકે ફરજ બજાવતા હું સંસ્થાને પ્રગતિના શિખરે લઈ જવા પ્રયત્નશીલ છું. સમગ્ર ભક્તાશ્રમ પરિવારના સહિયારા પ્રયત્નોથી શાળાએ તેની સ્થાપના સમયથી જ રાજ્ય સરકાર દ્વારા જાહેર થતી ગુણવત્તા ક્રમાંક AA1 મેટ્રિક્સ ગ્રેડ હાંસલ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. શાળાએ વર્ષ 2016-17માં નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં શ્રેષ્ઠ શાળા તરીકેનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. શાળાના વિદ્યાર્થી તથા શિક્ષકોએ માત્ર નવસારી પંથકમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ શૈક્ષણિક અને શિક્ષણોત્તર પ્રવૃત્તિમાં શાળાને ગૌરવ અપાવ્યું છે. આજે વિશ્વમાં લગભગ દરેક ખૂણે વિવિધ ક્ષેત્રમાં ભક્તાશ્રમના વિદ્યાર્થીઓ પોતાનું અનેરું પ્રદાન આપી રહ્યા છે. ભક્તાશ્રમ રૂપી આ જ્ઞાન ગંગાને ભવિષ્યમાં વધુ લોકો સુધી પહોંચાડવા, શાળા અને આશ્રમને વધુ સુવિધાયુક્ત બનાવવા અને શિક્ષણના સ્તરને સમય અનુરૂપ ધારવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ અને આ માટે મને પ્રેરણા આપનાર તમામ ભક્તાશ્રમ પરિવારનો આભાર માનું છું. ઈસવીસન 1918 થી સામાજિક સુધારણા, સ્વાતંત્ર્ય ચળવળ અને શિક્ષણ પ્રસારની જે જ્ઞાન ગંગા વહી રહી છે તે આજે ઈસવીસન 2018માં તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂકી છે અને બીજા શતાબ્દી વર્ષનો અનોખો ઇતિહાસ લખવા જઈ રહી છે.